નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. દરેક ચૂંટણી સામાન્ય રીતે કોઈને કોઈ વિવાદોથી ભરેલી રહેતી હોય છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં તાજેતરમાં પુરુષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા તેમની ટિકિટ રદ કરવા માટે ભારે વહાપો મચાવવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે જૂનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવારને લઈને લોહાણા રઘુવંશી સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા તે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા રિપીટ કરાતા લોહાણા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગત રાત્રિના લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી સમાજની એક પ્રકારના આક્રોશ સાથે બેઠક યોજાઈ હતી. સામે સમાજની બેઠકના 2 કલાક પૂર્વે જ સ્વર્ગસ્થ ડોક્ટર ચગના પુત્ર હિતાર્થે પત્રકાર પરિષદ યોજીને સુખદ સમાધાન થયાનો ખુલાસો કર્યો હતો. તેમાં ચૂંટણી સમયે ડોક્ટર ચગના નામનો ઉપયોગ કરી કોઈ મીટિંગ કે સંમેલન ન કરવા પણ અપીલ કરી હતી, જેથી લોહાણા સમાજ વધુ લાલ ઘૂમ બન્યો છે. અત્યારે આ સ્થાનેથી હું તમને જણાવીશ કે એમને ન્યાય માટે જે ચળવળમાં ઉપાડેલા હતા એ વ્યક્તિઓ અત્યારે ક્યાં છે. કારણ કે આ નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું છે એટલે લોકો અને સમાજ પૂછે છે કે જે મીડિયામાં મોટા મોટા અવાજે બોલતા હતા કે ભાઈ અમે ન્યાય અપાવશું ન્યાય અપાવશું, તો એ અમારા સમાજના આગેવાનો છે હતા કે કથિત આગેવાનો કે જે પોતાને આગેવાનો ગણે છે એવા લીગલ તરીકે ગણાતા ચિરાગ કક્કડ અને દીપકભાઈ કક્કડ અત્યારે ક્યાં છે કે ખરેખર એને સમાજ લેવલે સાથે રહેવું જોઈએ તો પણ નથી. એ સમાજે જોવાનું છે, સમાજે વિચારવાનું છે. પણ આ મંચ ઉપરથી રઘુવીર સેનાના નવા ઉમેદવાર યુવાનો અને જૂનાગઢ લોહાણા જૂનાગઢ યુવા સંગઠનના આગેવાનો ખાસ કરીને આહવાન કરે છે કે ભાઈ અમે જરાય સાખી ન લઈએ, અમારી સાથે 18 વર્ણના સમાજો અમને સાથ આપશે અને આગળની રણનીતિ અમે હવે નક્કી કરીશું.